मित्रों आज आप धोरण छ सात आठ विषय गणित अंदर आगलना लेक्चर अंदर आप सरवाळाना नियमों बादबाकीना नियमों गुणाकारना भांगाकारना बधा ज नियमों शीखी गया छे। हवे आपणे विरोधी संख्या अने व्यस्त संख्या विषे शीखवानुं छे। विरोधी संख्या कोने कहेवाय अने व्यस्त संख्या कोने कहेवाय ए आपणे जोवानुं छे। सौ प्रथम आपणे जोईए विरोधी संख्या, तो के जो कोई संख्या नी अंदर એની અંદર શું થતું હોય તો કે પ્લસ હોય અને તેને માઇનસ કરીએ તો તે વિરોધી સંખ્યા થઈ જાય છે। એવી જ રીતે ઊંધું એનું જોઈએ, જો કોઈ સંખ્યા કોઈની અંદર સંખ્યાની અંદર માઇનસ હોય તો પ્લસ કરીએ તો તે વિરોધી સંખ્યા થઈ જાય છે। એટલે કે કઈ રીતે, તો કે કોઈ સંખ્યા પ્લસ હોય તો એ માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય। તો ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો કે તમને કોઈ સંખ્યા આપેલી છે માઇનસ બે, અને એમ પણ કહેવામાં આવે કે માઇનસ બેની વિરોધી સંખ્યા જણાવો। એક વાક્યની અંદર આ પૂછવામાં આવે છે કે એક માઇનસ એક માઇનસ બે છે એની વિરોધી સંખ્યા જણાવો, તો કે તમને મેં અહીંયા ઉપર કીધેલું છે કે માઇનસ હોય તેને તમારે શું કરવાનું છે, પ્લસ કરવાના છે, તો એની વિરોધી સંખ્યામાં એ ફેરવાઈ જાય છે। એટલે કે અહીંયા માઇનસ બે આપેલા છે ની વિરોધી સંખ્યા કઈ થશે, તો કે પ્લસ બે થશે। અહીંયા પ્લસની નિશાની કરો કે ન કરો કાંઈ ફેર પડે નહીં। એવી જ રીતે કોઈ પ્લસ સંખ્યા હોય, ધારો કે ચારની વિરોધી સંખ્યા તમને કીધી હોય, તો ચારની વિરોધી સંખ્યા કઈ થશે, તો કે અહીંયા કઈ નિશાની ન હોય એટલે શું હોય, તો કે પ્લસ હોય। પ્લસ હોય તો એની જગ્યાએ એને શું કરી નાખવાના છે, માઇનસ, એટલે કે એની વિરોધી સંખ્યા થશે માઇનસ ચાર, જે માઇનસ બે હતા તો એની પ્લસ બે થઈ। આવી રીતે થાય। હવે સમય સંખ્યા આપેલી હોય કે અંશ અને છેદવાળી આપેલી હોય તો શું કરવાનું, તો કે બેના છેદમાં પાંચ આપેલા છે, એટલે બેના છેદમાં પાંચ આપેલા છે એની વિરોધી સંખ્યા કઈ થશે, આ પહેલું ઉદાહરણ છે, આ બીજું ઉદાહરણ છે, આ ત્રીજું ઉદાહરણ છે। તો આની અંદર તમે માઇનસની નિશાની કરો એટલે એ વિરોધી સંખ્યામાં ફેરવાઈ જાય, તો કે ત્રણ રીતે આને લખી શકાય, તો કે ઉપર પણ માઇનસ કરો એટલે કે માઇનસ બેના છેદમાં પાંચ, પછી ઘણી વખત વચ્ચે પણ માઇનસ કરવાનું હોય અને નીચે પણ માઇનસ કરી શકો, આ ત્રણેય રીતે એને વિરોધી સંખ્યામાં લખાય છે। હવે કોઈ પ્લસ વાળું, આ પ્લસ વાળું હતું, હવે કોઈ માઇનસ વાળું હોય, ત્રણના છેદમાં આઠ હોય ની વિરોધી સંખ્યા જણાવો તો શું આવશે, તો કે અહીંયા માઇનસ છે તો તમારે નીચે કાંઈ ફેરફાર કરવાનો નથી, ખાલી માઇનસની નિશાની દૂર કરી અને પ્લસ ત્રણના છેદમાં આઠ, આવી રીતે જવાબ આવશે। જેમ આવી રીતે આની અંદર ત્રણ વસ્તુ જવાબ આવતો હતો કે બેના છેદમાં પાંચ હોય તો કેટલી વખત એના વિરોધી સંખ્યા થાય, તો કે એક બે અને ત્રણ
એની વિરોધી સંખ્યા થશે। હવે આપણે જોઈએ વ્યસ્ત સંખ્યા। વ્યસ્ત સંખ્યાની અંદર શું હોય તો કે અંશ અને છેદમાં ફેરફાર કરવો, અંશ અને છેદમાં ફેરફાર કરવો, એટલે કે જે સંખ્યા અંશમાં હોય, અંશ હોય તેને છેદ કરવો, છેદમાં જવા દેવો। અને છેદ હોય તેને અંશમાં જવા દેવો। વ્યસ્ત સંખ્યાની અંદર શું આવશે કે સ્થાન હોય એની અંદર ફેરફાર કરવાના હોય છે, એટલે કે અંશ હોય એને છેદમાં, છેદ હોય એને અંશમાં નાખવાના હોય છે। તો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે તમને અહીંયા બે ખાલી આપેલા છે, બે ની વ્યસ્ત સંખ્યા જણાવો। તો કે બે ની વ્યસ્ત સંખ્યા તમને કીધી હોય તો તમારે એક વસ્તુ શું કરવાનું કે અંશ હોય છેદમાં ફેરવાના, છેદ હોય એને અંશમાં ફેરવાના। પણ આની અંદર શું છે તો કે બે છે એ અંશમાં જ ખાલી આપેલા, છેદમાં કઈ વસ્તુ આપેલી નથી। જ્યારે પણ આવું હોય ત્યારે છેદની અંદર કાંઈ ન હોય તો એક તો હોય જ, એટલે કે છેદની અંદર શું આવશે તો કે એક। તો આની વ્યસ્ત સંખ્યા છે બે ની, બે ની વ્યસ્ત સંખ્યા એકના છેદમાં બે થશે। હવે ત્યારબાદ બીજું ઉદાહરણ આપણે જોઈએ કે અંશ અને છેદ વાળું હોય તો એ તો સહેલું જ પડે, તો કે બે ના છેદમાં નવ હોય, વ્યસ્ત સંખ્યા જોતી હોય તો શું કરવાનું, બે ના છેદમાં નવ ની વ્યસ્ત સંખ્યા કઈ થશે તો કે અંશ જે આપેલો છે એને છેદમાં જવા દેવાનો, છેદ આપેલો છે એને અંશમાં જવા દેવાનો છે, એટલે કે નવ ના છેદમાં બે આ એની વ્યસ્ત સંખ્યા થશે। ઉદાહરણ તરીકે બીજું જોઈએ તો કે માઇનસ વાળું કોઈ હોય તો કે માઇનસ પાંચ ના છેદમાં અગિયાર હોય ની વ્યસ્ત સંખ્યા જણાવો તો શું કરવાનું છે, તો કે એની વ્યસ્ત સંખ્યા લેવાની હોય ત્યારે એની નિશાની અંદર કાંઈ ફેરફાર કરવાનો નથી પણ એના સ્થાનની અંદર ફેરફાર કરવાનો છે। તો કે અગિયાર છે એ ઉપર વયા જશે અને પાંચ છે એ નીચે વયા આવશે, તો કે અગિયારના છેદમાં પાંચ। હવે અગિયારના છેદમાં પાંચ છે પણ આ નિશાની માઇનસની છે, તો કે તમને એમ થતું હશે કે કોને દેવી, તો ગમે એને દઈ શકો, એટલે કે ઉપર પણ દઈ શકો, વચ્ચે પણ રાખી શકો અને નીચે પણ રાખી શકો। આવી રીતે વ્યસ્ત સંખ્યા હોય। આજે આપણે જોયું કે વિરોધી સંખ્યા કોને કહેવાય અને વ્યસ્ત સંખ્યા કોને કહેવાય, જે આપણે જોયું આ બધું જ તમારે તમારા ચોપડાની અંદર લખવાનું છે અને શીખવાનું છે। બધું છે એ આપણે આવતા લેક્ચરની અંદર આગળ જોશું। વસ્તુ